મેઘાબેન અને રુઝાનબેન બંને આપણી સાથે જોડાયા છે. સવાલ રુઝાન એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારની એલિગેશન્સ ટ્વિટર મારફતે આ મૂવમેન્ટ મારફતે આપવામાં આવી રહ્યા છે, તમને લાગે છે આપ એક મહિલા છો, આપે અનેક કેસીસ પણ જોયા છે યૌન ઉત્પીડનના, રેપના, ખોટો ઉપયોગ પણ થતો હશે હેશટેગ મીટુનો? કારણ કે આપણે એકંદરે એવું વિચારીએ કે સાચી હશે મહિલા હિંમત કરીને આવી રહી છે, પરંતુ એક એંગલ એ પણ વિચારવું જોઈએ કે કદાચ એનો દુરુપયોગ પણ થઈ શકે. આઈ મીન હું એવું બિલકુલ નકારી ના લો, પણ યસ આઈ કેન ગીવ ઇટ અ બેનિફિટ ઓફ ડાઉટ ઓફ 2%. યુ આર રાઈટ કે 2% બની શકે છે કે મિસયુઝ થાય છે, પણ અત્યારે મારે 2%માં નથી લડવું, અત્યારે મારે 98%માં લડવું. ઇવન આઈ એગ્રી વિથ રુઝાન, બીકોઝ વાય આઈ એમ ટેલિંગ ધીસ, કે આજે કોઈ વ્યક્તિ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ શું કામ લે? દુનિયામાં આટલા બધા લોકો છે, એની અરાઉન્ડમાં મોર ધેન 200-300 પીપલ હશે, એમાં પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લે છે, ધેટ મીન્સ કે કંઈક એની સાથે ખોટું થયું છે. અને ખાલી નામ નથી લેતી, ઇન્સ્ટન્સ બતાવે છે કે આ પર્ટિક્યુલર હોટલમાં આ થયું, પેલું થયું, યુ નો ઓલ ધેટ. હવે એટલા જૂના સીસીટીવી ફૂટેજ તો નહીં મળે, પણ એન્ટ્રી મળી શકે કે ભાઈ આ હોટલમાં આ લોકો રહ્યા હતા અને બોલાવી હતી હોટલમાં, એટલે યુ નો સો ધે આર વેરી પર્ટિક્યુલર ઓન ધેટ એસ્પેક્ટ, એટલે એમાં હું નકારી ના શકું. હા, તમે એમ જ કે ઉપરથી વાત કરતા હો તો એક અલગ સ્ટોરી છે. બીજી, તમારે જ્યારે બી તમે આ બધી સ્ટોરીઝમાં જોયું છે તો શું એક ઇમ્પોર્ટન્ટ ચીજ જોઈ છે કે આ લોકો એવું કહેવા માંગે છે કે અમને દબાવવામાં આયા હતા. અને એ લોકોનું હવે બીજી ગંદી વાત કહું, ગંદી વાત એટલે કારણ કે નોર્મલી આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વધારે કેસીસ આવે છે, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ સાંભળી, તો કાસ્ટિંગ કાઉચ એટલે શું કે ભાઈ તમારે આ રોલ જોઈએ તો તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું, પેલી ના પાડે કે નથી ઇન્ટરેસ્ટ તો ભાઈ પતી ગયું, થેન્ક યુ, બાય બાય. પણ અત્યારે તમે જે આખી સિરીઝ જોઈ એમાં શું જોયું કે એ લોકોનું કેરિયર બરબાદ કરી દીધું, એ લોકોને હેરાન કરી, એ લોકોને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢી નાખી. એટલે મારે ખાસ કેવું છે કે જેને કે એક્ઝામ્પલ આલોકનાથને એક્ઝામ્પલ લઈએ આપણે, તો આલોકનાથે જે બીજા બહેનનું કેરિયર આખું બરબાદ કર્યું, તો એ કેવી રીતે કર્યું? એકલો તો કરી ના શકે, એટલે એની જોડે બીજા ભાઈ બંધુ હતા, એટલે આખી કેમ કહેવાય કે આખી કેમ પતિ કે ચલો ભાઈ આ આને નથી માનતી એટલે આપણે બધા બહેનું બરબાદ કરી કે, એટલે આ એક બહુ યુ નો ધીસ ઇઝ કોલ્ડ વેન્જન્સ. અને જે રીતે આખું થયું છે, એટલે આ તો કાઉસ્ટિંગ કાઉટથી બી ખરાબ થયું છે, અને બહેનોને એ લોકોના કંટ્રોલમાં. હવે હવે તમે જોયું, આ મને ઘિન આવે છે, તમે અગર ચેતન ભગતની વાત કરો તો ચેતન ભગતના કેસમાં મારે ખાસ કેવું છે કે એને માફી માગી લીધી. તમે ઘણા કેસીસમાં જોયું જ્યાં પ્રૂફ આવી ગયા હતા ને ત્યાં તો પેલા હાથ પગ જોડીને માફી માગી લીધી, પણ ભૈલાને પછી બીજા દિવસે ચેતન ભગત કે આ પોર્નો રાઇટર હતી. અરે ભાઈ, પોર્નો રાઇટર હતી તો તારે જરૂર હતી એની જોડે કનેક્ટ લખવાની ને બદલ. અને